वाला भाइयों ने बहनों, आप सर्व ने लोगोस बाइबल स्टडी तरफ थी प्रभु यीशुना जीवंत ने पवित्र त्रिएक नाम में हूँ प्रेमी सलाम पाठवु छू। आजनो दिवस एटले 2 जान्युआरी 2024 अने मंगलवारनो आ नवो दिवस प्रभुए अपना जीवनों में बताव्यो छे तो प्रभुनो खूब आभार मान्य छे। आजनू जे प्रॉमिस, जे वचन, जे आशीर्वाद ए उत्पत्तिनु पुस्तक तेनो 12मो अध्याय अने 2 कलम में ए आपणे वाँचवा मळे छे। 2 कलम में लख्युं छे, अने हूँ ताराथी एक मोटी कोम उत्पन्न करीश ने तने आशीर्वाद दईश ने तारू नाम मोटू करीश अने तू आशीर्वाद रूप थशे। 4 बाबतो 1 कलम में लखी छे। यहोवाए इब्राहिम ने कहू के ताराथी एक मोटी कोम उत्पन्न करीश, पहली बाबत, अने तने आशीर्वाद पण आपीश अने तारू नाम मोटू करीश अने तारा द्वारा घणा बधा आशीर्वादित थशे। आ बाबत जे इब्राहिम ने कहेवामां आवी। हवे ईश्वर ए आशीर्वाद आपनार ईश्वर छे अने ईश्वर कदी भूलथी आशीर्वाद आपता नथी। ईश्वरनी इच्छा छे, ईश्वरनुं आयोजन छे, माटे ज ईश्वर तमने ने मने आशीर्वादो आपे छे। 2023ના વર્ષમાં પ્રભુ દ્વારા ઘણા બધા આશીર્વાદો મળ્યા, હવે 2024માં જે અનામત આશીર્વાદો પ્રભુએ રાખ્યા છે એ પ્રભુ આપણને એના સમય પ્રમાણે વર્ષ દરમિયાન આપવાનો છે, એ આપણો વિશ્વાસ છે અને ઈચ્છા પ્રમાણે, ઈશ્વરની ઈચ્છાની યોજના પ્રમાણે આપણને આશીર્વાદ આપે છે। હવે મૂર્તિપૂજક કુટુંબમાંથી ઇબ્રાહિમને પસંદ કરવામાં આવ્યો, 12મો અધ્યાય જો આપણે વાંચીએ ને તો ત્યાં ઇબ્રાહિમના તેડા વિશે છે, ઇબ્રાહિમના તેડા વિશે ત્યાં લખવામાં આવ્યું છે। અને જે તારણની યોજના એદનવાડીમાં પાપના કારણે જે આદમને હવાએ ફળ ખાધું, આજ્ઞા તોડી, જેના કારણે પાપે પ્રવેશ કર્યો અને મરણે પ્રવેશ કર્યો, એ પાપના કારણે ઈશ્વર સાથેનો સંબંધ જે તૂટી ગયેલો, એ સંબંધ પુનઃસ્થાપિત કરવાને માટે ઈશ્વર કોઈક વ્યક્તિને શોધી રહેલા, અને એ ઈશ્વરની નજર ઇબ્રાહિમ પર હતી। અને મૂર્તિપૂજક દેશમાંથી, મૂર્તિપૂજક કુટુંબમાંથી ઇબ્રાહિમને પસંદ કર્યો અને એને ત્યાંથી બહાર કાઢ્યો। ઈશ્વર આપણને શોધી રહ્યા છે એના આયોજનને માટે। એ કયું આયોજન છે આપણને ખબર ના પડે, કારણ કે ઇબ્રાહિમને જ્યારે તેડ્યો ત્યારે કહ્યું કે તું તારો દેશ, તારા સગા અને તારું કુટુંબ મૂકીને તું નીકળ। ત્યારે ઇબ્રાહિમે કોઈ પ્રશ્ન કર્યો નથી કે મારે પ્રભુ ક્યાં જવાનું છે, કોઈ પ્રશ્ન કર્યો નથી ક્યાં જવાનું છે, એને કહેવામાં નથી આવ્યું, તો પણ એના તેડાને આધીન થયો, કારણ કે ઈશ્વર એના દ્વારા પૃથ્વી પર તારણનો આશીર્વાદ આપવા માંગતો હતા એના કુટુંબ દ્વારા। કેવી રીતે? કારણ કે ઇબ્રાહિમને પસંદ કર્યો, તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, અને તો યહૂદી પ્રજા, ઇસરાયેલી પ્રજા, આખી એક મોટી કોમ ઉત્પન્ન કરી, એના કુળમાં, દાઉદના કુળમાં યુસફ અને મરિયમ, મરિયમના પેટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, એ એના કુળમાં થયો કહેવાય। અને જન્મ કેમ થયો? કે તારણને માટે, ઈશ્વર સાથેની જે સંગત તૂટી ગઈ હતી એ સંગત ફરીથી પુનઃસ્થાપિત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા। અને કહે છે તારામાંથી તું આશીર્વાદરૂપ થઈશ। કેવી રીતે આશીર્વાદરૂપ? કારણ કે તારા કુળમાં, તારણહારનો જન્મ થાય અને જે કોઈ વિશ્વાસ કરે એનો નાશ ના થાય પણ અનંત જીવન, એટલે ઇબ્રાહિમ આશીર્વાદરૂપ થયો એવું અહીં આગળ પ્રભુનું વચન આપણને કહેવામાં આવે છે। પ્રોમિસ છે, ઇબ્રાહિમને પ્રોમિસ આપ્યું
કે તારાથી એક કોમ ઉત્પન્ન કરીશ, આખી એક પ્રજા ઉત્પન્ન કરીશ અને તને આશીર્વાદ દઈશ. એની ઇસ્રાયેલી પ્રજા જે ઇબ્રાહીમને વચન આપેલું એ પ્રમાણે ઇબ્રાહીમ, ઈશાક, યાકૂબ, 12 દીકરા અને આખી પ્રજા થઈ આપણે જાણીએ છીએ. તો ઈશ્વર વચન આપનાર પ્રભુ છે, પ્રોમિસ આપનાર પ્રભુ છે અને પ્રોમિસ પાડનાર પ્રભુ છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ 2024ના વર્ષમાં પ્રભુ તમારા અને મારા જીવનનો ઉપયોગ કરવા માગે છે, તમારા અને મારા કુટુંબનો પ્રભુ ઉપયોગ કરવા માગે છે. તો આપણે પ્રભુની ઈચ્છા અને યોજનાને આધીન થઈએ. કદાચ પ્રભુ કોઈક રીતે આપણને બોલાવી રહ્યો છે 2024માં એની સેવાને માટે, તો આપણે આધીન થઈએ. પ્રશ્ન ન કરીએ સામે. ઇબ્રાહીમે કોઈ પ્રશ્ન કર્યો નહીં, પ્રભુ મારે ક્યાં જવાનું છે, મેં આ બધું જ મૂકી દીધું, તારી પાછળ આવ્યો છું. અને પ્રભુએ એને આશીર્વાદિત કર્યો, એના હકમાં આપેલું પ્રોમિસ પ્રભુએ પૂરું કર્યું. ત્યારે એ જ પ્રોમિસ પૂરું કરનાર પ્રભુ 2024માં તમારી અને મારી સાથે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે. ઇબ્રાહીમને આપેલું પ્રોમિસ તમે પરિપૂર્ણ કર્યું અને અમારા જીવનમાં 2024ના વર્ષમાં તમે જે આશીર્વાદરૂપ પ્રોમિસ તમે આપી રહ્યા છો, તમે પૂરું કરનાર પ્રભુ છો એ વિશ્વાસમાં તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે આમેન.